वेलकम टू आराध्य क्लासेस। विद्यार्थी मित्रों, धोरण 12 मां सूचकांक मां आपणे आजे कौटुंबिक अंदाजपत्र रीत अने कुल खर्चनी रीत बन्नेनो भेगो एक सम आपणे ध्यान में लेवानो छे। लास्ट वीडियो नी अंदर मैं तमने कौटुंबिक अंदाजपत्र रीतना दाखला बतायेला, तेमज कुल खर्चनी रीतना पण अलग अलग दाखला बतायेला। हवे आजे आपणे आ तमारी टेक्स्टबुक नी अंदर एक्सरसाइज 1.4 एनी अंदर दाखला नंबर 5 जे छे ए सम आपणे अहींया आजे सॉल्व करवानो छे। तो क्वेश्चन्स बराबर वाँचू छू, ध्यान राखजो। अहींया तमारी टेक्स्टबुक में एक विस्तारना कामदार वर्ग माटे कापड़ना समूहना खर्चनी विगतो नीचे मुजब आपेली छे। ते माहिती परथी कौटुंबिक अंदाजपत्रनी रीते तेमज कुल खर्चनी रीते आपणे सूचकांक शोधवानो छे। हवे ध्यान राखजो, ज्यारे पण तमने क्वेश्चनमां बन्ने रीते सॉल्व करवानुं कीधेलुं होय तो तमारो जवाब बन्ने रीते एक ज सरखो आवशे। तो अहींया सॉल्व करूं छूं, ध्यान राखजो बराबर। वस्तु अहींया आपेली छे आपणने 4, साड़ी, धोती, शर्टिंग अने अन्य एकम आपेलू छे, नंग छे, जोई शको छो अहींया। खाली एकम अहींया आपणने समझवा पूरतुं आपेलू छे, एटला माटे कोई भावमां फेरफार थवानो नथी। वर्ष 2010 जत्थो, 2010 भाव, 2014 भाव। तो 2010 એ આધાર વર્ષ છે, 2014 એ આપણું ચાલુ વર્ષ છે। 2010 જથ્થો એટલે Q0 આપેલો છે 5, 8, 20 અને 15। 2010 ભાવ એટલે P0 370 32.4 અને 20.9 અને 2014 ભાવ એટલે P1 400 100 38 અને 23.8। ઓકે, હવે આપણે કૌટુંબિક બજેટની રીત એટલે કે અંદાજપત્રની રીતથી આપણે પહેલાં સૂચકાંક શોધીએ। કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક, જેની ફોર્મ્યુલા કે સૂત્ર તો તમને ખબર જ છે, સિગ્મા IW ભાગ્યા સિગ્મા W। હવે અહીંયા જોઈ શકો છો તમે, બંને રીતે હું બંને રીતે બતાવું છું, અને બીજી કઈ પદ્ધતિ છે આપણી, કુલ ખર્ચની રીતે સૂચકાંક, એની પણ અહીંયા ફોર્મ્યુલા સૂત્ર બતાવું છું। મેં તમને કીધેલું છે કે જો કુલ ખર્ચની રીતે સૂચકાંક હોય તો તમારે ક્વેશ્ચનમાં જોવાનું, આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો લાસ્ટ પેયર, ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો પાસે। અહીંયા જોઈ શકો છો આપણને આધાર વર્ષનો જથ્થો આપેલો છે, એટલે આપણે લાસ્ટ પેયરની ફોર્મ્યુલા વાપરીશું। 1000 સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100। હવે અહીંયા તમે જો IW શોધવાનું છે, તો આઈ શોધવા માટે ફોર્મ્યુલાસ છે P1 ભાગ્યા P0 એને ગુણ્યા 100। P1 ભાગ્યા P0 એને ગુણ્યા 100, 400 ભાગ્યા 300 એને ગુણ્યા 100, એટલે અહીંયા આવશે 133.33। ત્યારબાદ 100 ભાગ્યા 70 એને ગુણ્યા 100, એટલે અહીંયા આવશે 100 ભાગ્યા 70 એને ગુણ્યા 100, 142.86। પછી આવશે 38 ભાગ્યા 32.4 એને ગુણ્યા 100, 117.28। અને સૌથી છેલ્લું 23.8 ભાગ્યા 20.9 એને ગુણ્યા 100,
113.88 तो मित्रों आ रीते आपणे आई शोध्यू। हवे आपणे शोधवानुं छे डब्ल्यू। डब्ल्यू बराबर थशे पी जीरो क्यू जीरो। क्वेश्चन में बार आपेलो नथी एटले पी जीरो क्यू जीरो आ बनेनो गुणाकार करो एटले 5 * 1500 = 8 * 56 अहींया आवशे 648 અને સૌથી છેલ્લો આવશે 15 × 20.9 313.5 15 × 20.9 એટલે આપણને મળશે 313.5 ઓકે। હવે આપણે આઈ અને ડબલ્યુ બંનેનો ગુણાકાર કરો। આઈ મલ્ટીપ્લાય બાય ડબલ્યુ તો 133.33 એને ગુણ્યા 1500 એટલે આપણને મળશે 1,99,995। ત્યારબાદ 142.86 એને ગુણ્યા 560 એટલે આપણને મળશે અહીંયા 80,001.6। ત્યારબાદ 117.28 એને ગુણ્યા 648 એટલે મળશે 75,997.44 અને સૌથી છેલ્લું 113.88 313.5 એટલે અહીંયા આવશે 35,701.38 બરાબર। આ રીતે આપણે આઈ અને ડબલ્યુ શોધ્યું। હવે આઈ ડબલ્યુનો સરવાળો કરશો એટલે આપણને મળશે 391,695.42 બરાબર। 300,000 અહીંયા લખી નાખું છું 391,695.42 અને નીચે ડબલ્યુનો સરવાળો કરવાનો છે તો ડબલ્યુનો ટોટલ જોઈ શકો છો 1500 + 560 + 648 + 313.5 એટલે અહીંયા આવશે 3021.5 3021.5। હવે આ બંનેનો ભાગાકાર કરી નાખું છું એટલે આપણને મળશે 129.64 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે સૂચકાંક શોધ્યો અને આપણને આન્સર મળ્યો 129.64। હવે આપણે કુલ ખર્ચની રીત દ્વારા પણ આપણે સૂચકાંક શોધવાનું છે અને આન્સર આપણો આ જ આવશે બરાબર। તો ધ્યાન રાખજો અહીંયા કરું છું P1Q0 / P0Q0। હવે તમે જોઈ શકો છો P0Q0 તો આપણે ગણતરી કરી નાખેલી જ છે પણ શોધવાનું બાકી છે P1Q0 તો અહીંયા ગણતરી કરું છું P1Q0 મલ્ટીપ્લાય કરું છું P1Q0 400 × 5 એટલે 2000 100 × 8 એટલે આવશે 800 38 × 20 760 અને 23.8 × 15 એટલે ઓલમોસ્ટ આવશે 357। છતાં પણ હું કેલ્ક્યુલેટરથી ચેક કરી લઉં છું 15 × 23.8 357 બરાબર છે। હવે બધાનો સરવાળો કરો 357 + 760 એટલે અહીંયા આવશે 3,917 બરાબર। જોઈ શકો છો હવે તમે ફોર્મ્યુલામાં પુટ કરી નાખો P1Q0 3,917 P0Q0 આપેલું છે 3,021.5 અને ગુણ્યા 100। મિત્રો ભાગાકાર કરો જો આ જ આન્સર મળશે 129.64। તો આ રીતે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર બંને રીત કૌટુંબિક બજેટ એટલે કે અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીત દ્વારા આપણે સૂચકાંક શોધ્યો બરાબર। વિદ્યાર્થી મિત્રો હવે આ ચેપ્ટરની અંદર બીજી એક વસ્તુ અહીંયા બતાવું છું। ધારો કે જીવન નિર્વાહ ખર્ચની અંદર જે 5 વસ્તુ તમને મેં કીધી ખોરાક કપડાં બળતણ ભાડું અને પરચુરણ, બીજી વસ્તુ કે મેં તમને સૂચકાંકમાં કીધું છે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ,
આધાર વર્ષનું સૂચકાંક 100 હોય છે. અહીંયા એ આધાર વર્ષના સૂચકાંકને આપણે ધ્યાનમાં રાખીને આપણે ચાલુ વર્ષના સૂચકાંકમાં દરેકે દરેક વસ્તુની અંદર કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે સમજવાનો છે. તો એક ક્વેશ્ચન્સમાં અહીંયા લખેલો છે, જે તમારા છેલ્લી એક્સરસાઇઝ જે સ્વાધ્યાય ખરું એ સ્વાધ્યાયમાંથી લીધેલો છે, તો ધ્યાન રાખજો બરોબર. વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવ 70% વધે છે. તમે દરેકે દરેક વસ્તુ ધ્યાન રાખજો. પહેલાં અહીંયા બતાવેલું છે ઘઉં, એમાં 70% વધે છે. ચોખા 40% વધે છે. બાજરી 25% ઘટે છે. જ્યારે તેલના ભાવ 40% વધે છે અને ઘીના ભાવ 5% ઘટે છે. તો આ રીતે મિત્રો 5 વસ્તુ આપેલી છે અને 5 વસ્તુની અંદર જે ટકાવારી ફેરફારમાં જે વધારો કે ઘટાડો થાય છે એ અહીંયા બતાવેલો છે. બીજું વસ્તુ લખેલું છે કે જો ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય, ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય તો ખોરાકનો આ 5 વસ્તુઓનો સમૂહના ભાવનો સૂચકાંક શોધવાનો છે અને તેનું અર્થઘટન કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો, હું અહીંયા ગણતરી કરું છું. પહેલાં આવશે વસ્તુ, વસ્તુની અંદર 5 વસ્તુ મેં અહીંયા બતાવેલી છે. પહેલાં છે ઘઉં, ત્યારબાદ ચોખા, પછી બાજરી, પછી આવશે તેલ અને છેલ્લે છે ઘી. આ 5 વસ્તુ. હવે 5 વસ્તુની અંદર અહીંયા લખેલું છે એના ભાવમાં સાપેક્ષમાં થતો વધારો, ભાવ સાપેક્ષમાં થતો વધારો, જેને આપણે સિમ્બોલિકલી શું કહીએ, આઈ. આ વસ્તુ ધ્યાન રાખજો. સૂચકાંકની અંદર કોઈપણ વસ્તુની ભાવમાં, કોઈપણ વસ્તુના ભાવમાં સાપેક્ષ ટકાવારીમાં જે વધારો થાય કે ઘટાડો થાય જેને આપણે આઈ કહેવામાં આવે છે, ઇન્ડેક્સ નંબર બરાબર, સૂચકાંક, વધારો અથવા તો ઘટાડો. ત્યારબાદ હવે આપણે અહીંયા આઈ શોધીએ છીએ. લખ્યું છે કે 2010 એ આધાર વર્ષ છે જેને આપણે 100 ગણીએ છીએ. આધાર વર્ષના કમ્પેરમાં 2015ની અંદર ઘઉંમાં 70% ભાવ વધે છે. તો આધાર વર્ષમાં 100 છે, 70% વધારો થાય છે, તો ચાલુ વર્ષમાં કેટલા થશે? તમે ગણતરી કરો, 100ના 70% કરશો એટલે 70 આવશે. 70 વધે છે એટલે 100+70 એટલે 170. ત્યારબાદ ચોખામાં 40% વધે છે તો 100+40 એટલે 140. બાજરીની અંદર 25% ઘટે છે તો 100માંથી 25 માઇનસ કરશો એટલે 75 આવશે. તેલના ભાવની અંદર 40% વધે છે એટલે 100+40 એટલે 140 આવશે. અને ઘી 5% ઘટે છે એટલે અહીંયા આવશે 55. ધ્યાન રાખજો, થોડા ક્વેશ્ચન્સ પ્રમાણે થોડા ફેરફાર બી કરું છું એટલે સમજજો અહીંયા. પછી આ થયો ભાવ સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર, બરાબર. હવે આગળ લખેલું છે કે જો ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય, તો જો ક્વેશ્ચનમાં મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યું છે કે મહત્ત્વને આપણે સિમ્બોલિકલી કહેવાય છે ડબલ્યુ, બરાબર, અને ત્યારબાદ આપણે શોધવાનું છે IW મહત્ત્વ. તો જોઈ શકો છો અહીંયા લખેલું છે કે ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય. ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય. તો આપણે અહીંયા ધારીએ છીએ કે ધારો કે ઘીનું મહત્ત્વ 1 છે. જોઈ શકો છો અહીંયા ઘીનું મહત્ત્વ 1 છે, તો તેલનું મહત્ત્વ કેટલું થશે? 3 ગણું. તો 1ના 3 ગણા કરશો
એટલે અહીંયા આવશે ત્રણ, ઘણા એટલે ગુણાકાર, અને ચોખા બમણા છે તો ઘીના એકના બમણા કરશો એટલે અહીંયા થશે બે. ત્યારબાદ ઘઉં તથા બાજરી, દરેકનું મહત્ત્વ. ઘઉં અને બાજરી બાકી રહ્યા એ ચોખા કરતાં બમણા છે, તો ચોખાના કેટલા સપોઝ કરીએ આપણે બે, એના બમણા કરો એટલે બેના બમણા થશે ચાર, બે દુ ચાર એટલે બંનેમાં આપણે લખવાના છે ચાર. તો આ રીતે આપણે ડબલ્યુ શોધ્યો. હવે આપણે આઈ એને ડબલ્યુ, સત્તર ચોક અડસઠ, ચૌદ દુ અઠ્યાવીસ, પંચોતેર ચોક ત્રણસો, ચૌદતારી બેતાલીસ અને પંચાણું એકા પંચાણું. આનો સરવાળો કરો, ચાર ને બે છ, ચાર દસ ને તેર ને એક ચૌદ, પાંચ આઠ ને આઠ સોળ, ને બે અઢાર ને નવ સત્યાવીસ, બે આઠ દસ, તેર ને ચાર. તો આ રીતે મિત્રો આપણે જે ખોરાકની જે પાંચે વસ્તુનો સમૂહનો સૂચકાંક શોધવાનો છે, ખોરાકના ખોરાકનો સમૂહ સૂચક આંક બરોબર સિગ્મા આઈ ડબલ્યુ ભાગ્યા સિગ્મા ડબલ્યુ. સત્તરસો ને પંચોતેર તમને આપેલો છે અને ભાગ્યા કેટલા છે ચૌદ. તો આ રીતે તમે ભાગાકાર કરશો, સત્તરસો ને પંચોતેર ભાગ્યા ચૌદ, તો તમને અહીંયા આપણે 126.79, 126.79 જે કહેવાય આપણને ખોરાકના સમૂહનો સૂચકાંક મળશે બરાબર. અને છેલ્લું લખેલું છે કે અર્થઘટન કરવાનું છે. મેં તમને કીધેલું કે જ્યારે જ્યારે ક્વેશ્ચનમાં અર્થઘટન હોય તો જે તમારો આન્સર આવે એમાંથી 100 તમારે શું કરવાના છે, બાદ કરવાના છે. તો અહીંયા લખી શકો છો ખોરાકના સમૂહ સૂચક આંકમાં થતો ટકાવારી ફેરફાર, ટકાવારી ફેરફાર, કારણ કે સૂચક આંકને આપણે ટકાવારી સાથે સંબંધ છે, એટલા માટે જે પણ આન્સર આવે એમાંથી 100 બાદ કરો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 26.89%. બરાબર. તો મિત્રો આ રીતે જો ક્વેશ્ચન્સ તમને આપેલો હોય તો તમારે વધારો અને ઘટાડો તમારે કમ્પલસરી કરવાનો છે, જેને આપણે કહેવાય ભાવ સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર. બરાબર. અને ટકાવારી ફેરફાર વધારો પણ થાય અથવા તો ઘટાડો થાય, જેને આપણે આઈ કહેવાય અને ડબલ્યુ એટલે મહત્ત્વ. મેં તમને કીધેલું છે ડબલ્યુનો મતલબ થાય ભાર અને ડબલ્યુનો મતલબ મહત્ત્વ પણ થાય. ઓકે મિત્રો.